તો રાજ્યમાં એસીબીની 5 કલાકો 5 સફળ ટ્રેપ જોવા મળી છે. અંબાજી, અંકલેશ્વર, વડોદરા, દાહોદ અને જામનગરમાં ટ્રેપ કરવામાં આવી હતી. ત્યારે અંબાજીના તલાટી 6000ની લાંચ લેતા રંગી હાથ ઝડપાઈ ચૂક્યા છે. અંબાજીના તલાટી મનહરભાઈ દરજી લાંચમાં લપેટાયા છે. તલાટી અને મિડલમેન પ્રકાશભાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મકાન ટ્રાન્સફર કરવા માટે લાંચ માગી હતી. લાંચ લેતા અહીંયા રંગે હાથે એસીબીમાં ઝડપાઈ ચૂક્યા છે. એસીબીની એક સાથે 5 ટ્રેપ થતા લાંચિયા સરકારી બાબુમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. પાલનપુર એસીબી પીઆઈ કેજે પટેલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે રાજ્યમાં એસીબીની 5 કલાકમાં 5 સફળ ટ્રેપ અહીંયા જોવા મળી છે. જામનગરના પીએસઆઈ 50000ની લાંચ લેતા ઝડપાયા હતા. દાહોદના મામલતદાર 31000ની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે અંકલેશ્વરમાં તલાટી સરપંચ 10000ની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે અંબાજીના તલાટી મકાન ટ્રાન્સફર માટે 6000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તલાટી સાથે મિડલમેન પ્રકાશભાઈ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મકાન ટ્રાન્સફર કરવા માટે 6000ની લાંચ માગી હતી. ત્યારે એસીબીના સકંજામાં અહીંયા ઝડપાઈ ચૂક્યા હતા અને એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે રાજ્યમાં 5 ટેપો થતા લાંચિયા સરકારી બાબુમાં ફફડાટ વ્યાપ્યો છે.